आईएएस अधिकारी गौरव दहियानू सस्पेन्शन रद्द करवामां आव्युं छे, ज्यां सरकारे नोकरी पर तेमने परत राखी लीधा छे। गौरव दहियानी नवी जग्याए निमणूक करी देवामां आवी छे। अधिक विकास कमिश्नर तरीके तेमने निमणूक आपवामां आवी छे। महिलाना आरोपोने कारणे सरकारे दहियाने सस्पेन्ड कर्या हता। आ समग्र मामले वधु विगते वात करवा माटे जोडाई रह्या छे टीवी 9 संवाददाता किंજલ। किंજલ, શું આરોપો લાગ્યા હતા કે જેને લઈને આ સસ્પેન્શન થયું ને હવે તેમને ક્યાં નિમણૂક અપાઈ છે? દેખો, તેમને છે જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે તેમને વિકાસ અધિકારી તરીકેની ફરજ પર પાછા લેવામાં આવ્યા છે। તેમનું સસ્પેન્શન છે તે રદ કરવામાં આવ્યું છે। મહિલા એક મહિલા દ્વારા તેમને મોલેસ્ટ કરવાના જે આરોપો હતા તે કરવામાં આવ્યા હતા। તેને ગેરરીતે બીજા લગ્ન કર્યા હોવાના પણ ગૌરવ દહિયા સામે આક્ષેપો હતા। બાળક જે હતું એ ગૌરવ દહિયાનું જ બાળક હોવાની પણ એ મહિલાએ ફરિયાદ હતી તે કરી હતી। એફઆઈઆર થયા બાદ જે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી હતી તે પણ શરૂ કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરી પણ ખૂબ લાંબો સમય સુધી ચાલી હતી। 2019ની અંદર આ સમગ્ર પ્રકરણ હતું તે બહાર આવ્યું હતું, જેના કારણે તાત્કાલિક ધોરણે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા। પરંતુ અત્યારે નોટિફિકેશન રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે જેની અંદર તેમને પાછા લેવામાં આવ્યા છે। ઓક્ટોબર 2017થી જે મહિલા હતી તેમને તે ગૌરવ દહિયા સાથે સંપર્કમાં હોવાનું, તેમની સાથે લગ્ન કર્યા હોવાનું અને એ લગ્નથી જ તેને બાળક થયો હોવાની પણ જે આક્ષેપો હતા તે કરાયા હતા। તેની સાથે જ જે દિલ્હી ખાતે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એ બાળકનો જન્મ થયો હોવાનો અને દિલ્હી ખાતે જ અલગ બંગલો રાખીને ગૌરવ દહિયાએ એ મહિલાને રાખી હોવાના તમામ આક્ષેપો હતા તે થયા હતા। એ જ કારણ હતું કે તેમ સસ્પેન્શન કરવામાં આવ્યું હતું। તેની સામે એફઆઈઆર થઈ હતી, ચાર્જશીટ પણ ફાઇલ થઈ હતી અને જે રીતે કેસ ચાલી લાંબી ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી બાદ હવે ફરી તેમને નિમણૂક અપાઈ છે।